પાડી મચ્છી માર્કેટ વાલ્મીકી વાસ તરફ જતા માર્ગ પર ગટરના ખુલ્લા ઢાંકણો વાહન ચાલકો માટે બન્યા જોખમી. ખુલ્લા ઢાંકણોને લઈ કેટલાય વાહન ચાલકો ખૂપી ગયા, જ્યારે ઘણા રાહદારીઓ ગબડી પડ્યા. તેમ છતાં પાલિકા આંખ આડાકન કરતા લોકો પરેશાન. પાડી મચ્છી માર્કેટથી વાલ્મીકી વાસ એટલે કે નાના પંડા ચિવલ રોડને જોડતા માર્ગ પર સાંજે માર્કેટમાં જવા આવવા માટે લોકો ઉપયોગ કરતા માર્ગ ધમધમતો બને છે. આ માર્ગને હાલમાં ડામર પાથરી નવો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ માર્ગને અડીને પસાર થતી ગટરના કેટલીક જગ્યાએ ઢાંકણો ખુલ્લા છે તો કેટલાક તૂટેલા છે. આ માર્ગો સાંકડો હોવાથી સામસામે વાહનો આવી જતા વાહનો રોડ નીચે ઉતારવાની ફરજ પડે છે, ત્યારે આ ખુલ્લા ઢાંકણોને લઈ વાહન સીધા ગટરમાં જઈ રહેતા અકસ્માતો થઈ રહ્યા છે, જેને લઈ કેટલીક કારના માલિકો અને ટેમ્પાના માલિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે રાત્રિ દરમિયાન પણ કોઈ ચાલતા વ્યક્તિને પણ આ ઢાંકણ વિનાની ખુલ્લી ગટર નજર ના આવતા તેઓ ગબડી પડી રહ્યા છે. સદનસીબે કોઈ વ્યક્તિને મોટી ઈજા પહોંચી નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજબરોજ આવા અકસ્માતો થઈ રહ્યા છે. આ અંગે અનેકવાર ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોની રજૂઆતો બાદ પણ પાલિકાએ આ કામગીરી કરવાની નીતિ અપનાવતા શું પાલિકા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે જેવા પ્રશ્નો પણ શહેરમાં ચર્ચાઈ રહ્યા છે. પાલિકા તાત્કાલિક ધોરણે આ ગટરના ઢાંકણાની મરામત કરાવી ગટર બંધ કરાવે તે જરૂર થઈ પડ્યું છે. આપણે નગરપાલિકાથી જે નીકળીએ મચ્છી બજારમાંથી આ નાના પુંડા તરફ જવાનો રસ્તો છે સીધો નીકળે, અહીંયા એક ગટર આવેલી છે. આજે વારંવાર અમે કહીને હેરાન થઈ ગયા છે, પણ કોઈનો નિકાલ આવતો નથી. અને એટલા બધા અહીંયા હેરાન થાય છે બિચારાઓ, તેમાં રાતના તો કંઈ કેટલા પડીને બિચારાઓ અડાટા હોય તો અમારે જ એને કરવા માટે આવવો પડે છે. ને કંઈ કેટલાને લોકોની ગાડી જતી રહી છે, ને વારંઘડી અમે એને કહીને પણ કરે શાંત થઈ ગયા છે, પણ કોઈનો રસ્તો બની ગયો, પણ એના અંદર શું છે? સોલ્યુશન તો જે મેન લેવાનું એ તો લેતો જ નથી કોઈ, ને કંઈ કરતા જ નથી, તો એનું કરવાનું હું? આટલું કહીને કંટાળી ગયા. હવે જો કંઈ તમે જો કંઈક કરાવો તો કંઈ એનું પોલ્યુશન આવે. ઢાંકણા તો તમે આખા જો ને ગટરમાં બધા પડેલા જ છે, અમે કોઈ ઢાંકણા જ નથી ઉપર, ને પાઇપલાઇનની કોઈ ગટરો ચાલતી બી નથી જેના અંદર કે પાણી જઈ શકે આવી શકે એવું કંઈ મળે જ નહીં. તો બી પેલા બિચારા હેરાન રહીને અંડર પડે છે, તો શું કરવું? રમેશભાઈ ફકીરભાઈ સોલંકી. ઢાંકણા એના ખુલ્લા મૂકીને ગયેલા ગયેલા છે બધા સાફ કરીને, ને તૂટી પણ ગયેલા છે તે અંદર ફિટ કરીને કંઈ કશું કર્યા નથી નગરપાલિકાના માણસોએ. ને આ જે રસ્તો છે માર્કેટથી જે વાલ્મીકી વાસ સુધીનો રસ્તો છે તેમાં 3-4 જગ્યા એવા ખાલી છે, ખાડા પડેલા છે કે તેમાં ગાડી ફસી જાય છે. કેટલી 3-4 તો અમે કાઢી છે એમાંથી, એવું ગાડી ફસે, 2 ગાડી થઈ જાય તો એ ગાડી અંદર ગઈ લાગે એવી પરિસ્થિતિ આવી જાય છે. એટલે મહેરબાની કરી નગરપાલિકા એ છે કેવું છે કે આ ગટરના ઢાંકણા પહેલાં બંધ કરે, એ બી રાતના લાઇટ નહીં રહે તો બધા અંદર જવાની શક્યતા રહી છે એમાં અંદર અંધારા.